આણંદ કૃષિ યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા પેસ્ટિસાઇડ રેસિડ્યુ લેબોરેટરી એટલે કે સેમ્પલિંગ વાન ફાળવવામાં આવી છે જે ખેતી પાકોમાં પેસ્ટિસાઇડ્સનું પ્રમાણ ચકાસતી સમગ્ર રાજ્યમાં એકમાત્ર અત્યાધુનિક લેબ સહિતની સેમ્પલિંગ વાન છે આ સેમ્પલિંગ વાન દ્વારા શાકભાજી ફળો સહિતના ખેતી પાકોમાં વપરાતા જંતુનાશક દવાઓના છંટકાવના પ્રમાણ અંગે ખેતરમાં જ ચકાસણી કરીને ખેડૂતોને ત્વરિત રિપોર્ટ આપે છે આ સેમ્પલિંગમાં મરી મસાલા વિવિધ અનાજમાં જંતુનાશક દવા છંટકાવની મર્યાદા કેટલી માત્રામાં હોય છે તે પણ નક્કી કરે છે ખાસ કરીને યુરોપિયન દેશોમાં ઉપયોગમાં લેવાતી સિસ્ટમનો ઉપયોગ આ સેમ્પલિંગ વાન દ્વારા કરવામાં આવે છે મહત્વપૂર્ણ છે કે આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત આ સેમ્પલિંગ વાનમાં રાજ્ય તથા દેશના અન્ય વિસ્તારોમાંથી પણ જુદા જુદા શાકભાજી ફળ અને અનાજના સેમ્પલ પેસ્ટિસાઇડ્સના પ્રમાણની જાણકારી માટે આવી રહ્યા છે અહીંથી એક માસમાં ત્રણસો થી વધુ સેમ્પલો મળે છે અને તમામનું પૃથક્કરણ કરવામાં આવે છે હાલ સમગ્ર દેશમાં આ પ્રકારની બત્રીસ સેમ્પલિંગ વાન કાર્યરત છે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે આના માટે અનુદાન આપી અને એક મોટી લેબોરેટરીની સ્થાપના કરાવી છે અમારા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જેમાં અમારી પાસે ચાર એલસીએમએસએમએસ આમાં ત્રણ જીસીએમએસએમએસ બાકીના જીએલસી એચપીએલસી છે અને એનાથી કુલ અમે ચારસો ને આઠ પેસ્ટિસાઈડનું ડિટેક્શન કરી રહ્યા છે અત્યારે એમાં એકસો સાહીઠ જે કોમનલી ડિટેક્ટેડ પેસ્ટિસાઈડ જે જોવા મળે છે એનું ક્વોન્ટિફિકેશન પણ કરીએ છીએ અને આ પ્રકારનો પ્રયોગ જે છે એ ભારતની કુલ બત્રીસ લેબોરેટરીમાં કરવામાં આવે છે જેમાં આ એક બહુ લીડિંગ લેબોરેટરી છે આણંદ કૃષિ યુનિવર્સિટીનું પેસ્ટિસાઈડ રેસ્ટિટ્યુલિયા આખા ગુજરાતમાંથી શાકભાજી ફળ અને જે અલગ અલગ અનાજની મંડીઓ છે એ મંડીઓમાંથી સેમ્પલ અત્રે લાવી શકાય અને બહુ સુરક્ષિત રીતે અહીં લાવવા માટેની આ ફેસિલિટી ઊભી થઈ છે જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાક શુદ્ધ છે કે નહીં નહીં તપાસ કરવી કારણ કે જે ઝેરી રાસાયણિક દવાઓ છંટાય છે એનાથી ખોરાકમાં એના અંશો રહી જતા હોય એ અંશોથી આપણને માનવજાતને અને એમ કહેવાય કે આપણા જે પાલ્ય પશુઓ છે પશુઓને પણ એના જે ખોરાક જાય એ બધામાં એ ઝેરી તત્વોની આડઅસર થતી હોય છે એ આડઅસર કેટલા પ્રમાણમાં કયા પાકમાં છે એ જોવા માટેનું જ મુખ્ય કામ ચાલી રહ્યું છે